તે કપડાં અને પગરખાં પર શહેરી અને ગ્રામીણ ભારતના લોકોનો ખર્ચ કેટલો છે એ પણ આ ગ્રાફિક્સના માધ્યમથી સમજો. સમયના બદલાવ સાથે અહીં પણ ઘણું બધું બદલાયું છે. કપડાં અને પગરખાં પર ખર્ચ કેટલો છે તો ગ્રામીણ વિસ્તારમાં આ ખર્ચનો જો ટકાવારી કરીએ તો 6.1% છે, જ્યારે શહેરી વિસ્તારમાં 5.41% છે. એટલે કે આ પ્રકારની એક સ્થિતિ છે. હવે કપડાં સારા પહેર્યા હોય, પગરખાં સારા પહેર્યા હોય એટલે ફરવા પણ જવાનું હોય તો મુસાફરીમાં ભારતીયો કેટલો ખર્ચ કરે છે એ પણ હવે આ ગ્રાફિક્સના માધ્યમથી સમજો. તમારી પાસે કાર છે, પરિવાર સાથે નીકળ્યા છો તો ગ્રામીણ ભારતનો જે વર્ગ છે, ગ્રામીણ વિસ્તારનો જે વર્ગ છે તે 7.55% ખર્ચ કરે છે પોતાની મુસાફરી પાછળ પોતાની કુલ કમાણીના. જ્યારે શહેરી વિસ્તારનો જે વર્ગ છે એ 8.59% ખર્ચ કરે છે. ફરવા જવાનું સૌને ગમે એટલે મુસાફરી પણ આ જ રીતનું એક ગણિત છે અને એના પરથી આપને ખ્યાલ આવે. હવે આપણે સારા કપડાં પહેરી લીધા, દૂધ દહીં ફળ અને શાકભાજી પણ ખાધા, ફરવા પણ નીકળી ગયા, પણ સ્વાસ્થ્યની ચિંતા પણ કરવી જરૂરી છે કે તેના પરથી ખ્યાલ આવે કે ગ્રામીણ અને શહેરી ભારતની સ્થિતિ કયા પ્રકારની છે. સમયની સાથે બીમારીઓ પણ વધી છે એટલે હવે એ સમજાવું કે દવાઓ પાછળ, મેડિકલ સેવાઓ પાછળ શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં કેટલો ખર્ચ થાય છે એનું ગણિત પણ સમજો. ફરી એકવાર ગ્રાફિક્સ પ્લે થશે અને ગ્રાફિક્સમાં આપને ખ્યાલ આવશે કે ગ્રાહકા દવાઓ પર ખર્ચ થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં 6%. ફરી એકવાર કહીશ કે આંકડાઓનું આ તારણ છે અને એ જ આંકડા અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. હવે વીજળી અને ઈંધણની વાત આવે તો ગ્રામીણ ભારતમાં કુલ ખર્ચના 6.66% ખર્ચ વીજળી અને ઈંધણ પણ થાય છે, જ્યારે શહેરી વિસ્તારમાં 6.26% તેનો રેશિયો છે. હવે તમને ફરી એકવાર 2018 અને 2023ની સરખામણી કરીને બતાવું અને ટકાવારીમાં લઈ જવું તો ખ્યાલ આવે કે કપડાં પરનો ખર્ચ 2018માં કેટલો હતો અને વર્ષ 2023માં તેની સ્થિતિ કયા પ્રકારની હતી. તો વર્ષ 2023માં કપડાં પરનો ખર્ચ 20% વધ્યો 2018ની તુલનામાં. એટલે 2018માં જે ખરીદી કરતા હતા આપણે એમાં 20%નો વધારો થયો છે. હવે વર્ષ 2023માં ખાવા પીવાના ખર્ચની વાત કરીએ તો વર્ષ 2018ની તુલનામાં આ ખર્ચમાં 10%નો વધારો થયો છે. સમય બદલાયો છે, સ્વાદનો શોખ બદલાયો છે, ફરવા જવાની પેટર્ન બદલાઈ છે અને આ બધા કારણો આ ખર્ચના ગણિત કરવા બેસીએ તો ખ્યાલ આવે. ભારતીયોની બદલાતી જીવનશૈલી, પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ, કપડાં અને મનોરંજન ગર્ભનો ખર્ચ પણ વધ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં 164%, જ્યારે શહેરી વિસ્તારમાં 146%. એટલે ગ્રામીણ વિસ્તારમાંથી લોકો હવે શહેરો તરફ આવ્યા છે, પણ શહેરોની અસર ગ્રામીણ વિસ્તારોમાં થવા લાગી છે અને તેના કારણે આખું આ ગણિત કરીએ તો તેના પરથી એ ખ્યાલ આવે કે કપડાં, મનોરંજન અને અન્ય ખર્ચમાં ગ્રામીણ લોકો પણ હવે આગળ આવ્યા છે. કારણ કે ભારત વિકસી રહ્યું છે અને વિકસતા ભારતની પણ વાત કરીશું એક નાનકડા બ્રેક બાદ. જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે.